નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના આપણે વિડીયોમાં જોઈશું આપણે પોરબંદર જિલ્લા વિશેની અગત્યની માહિતીઓ. જોઈએ પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લામાં કુલ તાલુકા 3, પહેલું પોરબંદર, બીજું કુતિયાણા અને ત્રીજું રાણાવાવ. સરહદમાં ચારે બાજુથી ઘેરાયેલું 4 જિલ્લાથી પૂર્વમાં જૂનાગઢ, ઉત્તરમાં જામનગર અને રાજકોટ અને પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા, તેના દક્ષિણમાં છે સમુદ્ર, અરબ સમુદ્ર. એટલે કુલ 3 બાજુએથી જમીનથી અને 1 બાજુએ દરિયાઈથી ઘેરાયેલું આ રીતનું પોરબંદર જિલ્લો છે. 2 ઓક્ટોમ્બર 1997 રોજ નવ રચિત જિલ્લાઓમાં જૂનાગઢ જિલ્લામાંથી પોરબંદર જિલ્લાની રચના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરેલી. પોરબંદરને બર્ડ સિટી તરીકે પણ ઓળખાય છે, કારણ કે ત્યાં ઘણા બધા પ્રવાસી પક્ષીઓ આવી પોતાનું રહેઠાણ ક્ષેત્ર કરે છે થોડા સમય માટે. પોરબંદરમાં સુદામા મંદિર પોરબંદરમાં હોવાથી સુદામા નગરી તરીકે પણ ઓળખાય છે, કહેવાય છે. સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ સુદામાપુરી તરીકે થયો છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ છે, જ્યાં ઉદ્યોગપતિ નાનજીભાઈ કાલિદાસે કીર્તિ મંદિર, કે જે ગાંધીજીના આયુષ્ય વર્ષ 79 મુજબ 79 ફૂટ એટલે કે 26 મીટર ઊંચું બનાવ્યું છે. નાનજીભાઈ કાલિદાસે બંધાવેલ ભારત મંદિર, નહેરુ મંદિર, પ્લેનેટોરિયમ એટલે તારામંડળ, આ બધા એના પ્રખ્યાત અને જાણીતા સ્થળો છે. પોરબંદરનું મોછા ગામ જે બાયો વિલેજ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર ભારતનું એકમાત્ર સુદામા મંદિર પોરબંદરમાં આવેલ છે. રાણાઓમાં જોઈએ તો રાણાઓ પાસે આવેલ એક ગુફાના શ્રીકૃષ્ણની રાણી જાંબુવતીનું ભોયરું આવેલ છે. દર ભીમી ગેરસે અહીં મેળો ભરાય છે. રાણાઓમાં હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીનું કારખાનું આવેલ છે, જે સફેદ સિમેન્ટ બનાવે છે. મિયાણીમાં હરિસિંહ એટલે હર્ષદ માતા, હરસિદ્ધિ એટલે હર્ષદ માતાનું મંદિર આવેલ છે, એ મિયાણીમાં છે. આ મંદિર સાથે શાહ સોગર શેઠ અને ઝઘડુશા શેઠની કથાઓ સંકળાયેલ છે. હર્ષદ માતાનું મંદિર મિયાણીમાં આવેલ છે, આગળ એક દરિયા કિનારે. બરડો ડુંગર, પોરબંદરમાં આવેલ બરડા ડુંગર પાસે ખંભાળાનો મહેલ આવેલ છે. ખંભાળા અને ઉદાળા તળાવ પણ બરડા ડુંગર પાસે આવેલ છે. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર આબપરા છે. બરડા ડુંગરમાં વેણુ નામક શિખર પણ આવેલું છે. વિસાવાડા, વિજંત ભગતે કૃષ્ણનું દ્વારકા જેવું મંદિર અહીંયા બંધાવ્યું છે. માધવપુરમાં શ્રીકૃષ્ણએ રાણી રૂપમતી સાથે અહીં લગ્ન કર્યા છે. ત્યાં માધવરાયનું મંદિર પણ આવે છે. રેતીમાં દટાયેલું સૂર્ય મંદિર પણ માધવપુરમાં આવેલું છે. મુખ્ય નદીઓમાં જોઈએ તો ભાદર અને મીણસાર એ મુખ્ય નદીઓ છે. ઓજત અને ઉબેણ ભાદર નદીની સહાયક નદીઓ છે. ખનિજમાં જોઈએ તો પોરબંદર દરિયા કિનારેથી ચૂનાનો પથ્થર અને ચૂનાયુક્ત રેતી મળી આવે છે. આ મેઇન ખનિજ ઉત્પાદક.
અભયારણ્યમાં જોઈએ તો બરડા ડુંગર અભયારણ્ય તાલુકા રાણાવાવમાં આવેલ છે. પોરબંદરમાં પક્ષી અભયારણ્ય એ સૌથી નાનો અભયારણ્ય છે, 0.09 ક્ષેત્રફળ કિલોમીટરના ધરાવતું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. મેળામાં જોઈએ તો માધવરાયનો મેળો માધવપુર ચૈત્ર માસની પૂનમે ભરાય છે. બંદરમાં પોરબંદર અને નવી બંદર આમ બે બંદર આવેલ છે. પોરબંદર એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર 1994માં બની ગયું. મ્યુઝિયમમાં જો ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પોરબંદર ખાતે આવેલ છે. ગેડ એ જૂનાગઢના માણાવદરથી પોરબંદરના નવી બંદરો વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ એટલે ગેડ કહેવાય છે, જેમાં મગફળીની ફળદ્રુપ ખેતી માટે તે પ્રદેશ જાણીતો છે. દેના બેંકના સ્થાપક દેવકરણ નાનજી, સિંધિયા સ્ટીલના વિગ્રહના સ્થાપક ગોકુળદાસ મોરારજી અને સુમિતાબેન મોરારજી આ પોરબંદરના જ વતનીઓ છે. ગુલાબદાસ બ્રોકર એ સાહિત્યકાર છે. દિલીપ જોશી, ગુલાબદાસ બ્રોકર નો જન્મ પોરબંદરમાં, તે સાહિત્યકારમાં તકલ્લુસના કથક હતા. એમના કૃતિઓ જે તો લતા, શું બોલે, ટૂંકી વાર્તા, વાર્તા સંગ્રહમાં ઊભી વાટે, સૂત્રો, માણસના મન, બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ, ભીતરના જીવન, પ્રેમ, પદાર્થ, એકાંકીમાં જોઈએ તો જ્વલંત અગ્નિ, આવા અનેક વાર્તાઓ અને એકાંકીઓ અને લેખક છે. તા રીતના જોઈએ તો પોરબંદર રત્ન જડિત છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.